લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત નેશનલ ઓન્કોલોજી સમિટ 2022માં સામાન્ય કેન્સર પર ચર્ચા યોજાઈ. સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ એ 24મી અને 25મી સપ્ટેમ્બરના રોજ બે દિવસીય નેશનલ ઓન્કોલોજી સમિટ 2022નું આયોજન કર્યું હતું. કેન્સર વિશ્વમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. કેન્સરની સંભાળ અનિશ્ચિતતાના યુગથી ચોકસા યુગમાં આવી છે. ક્લિનિક અને મેડિકલ ઓન્કોલોજીમાં સંશોધન અને નવીનતાને ઘણો વિકાસ કર્યો છે. કેન્સરની સંભાળમાં સુધારો અને ઘણા લોકોના જીવન બચ્યા છે. આ ઉપરાંત લોકોના જીવનકાળ લંબાવી પણ આપ્યા છે. ડોક્ટર સમરદીપસિંહ ગિલ, સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલના MD અને CEO છે, તેઓ જણાવે છે કે ભારતમાં કેન્સર સહિતના બિન સંચારી રોગ મુખ્ય જાહેર આરોગ્યની સમસ્યા તરીકે ઉદ્ભવ્યા છે. કેન્સરની સારવાર માટે ક્લિનિકલી ટીમ સ્ટર્લિંગ ખાતે છે. અમે અમારા દર્દીઓને જીવનમાં સકારાત્મક ફેરફાર કરી શ્રેષ્ઠ ક્લિનિકલી ટેલેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને સેવાની શ્રેષ્ઠતા લાવવા માટે પ્રતિબદ્ધ છે. સ્ટર્લિંગ હોસ્પિટલ હવે 2 દાયકા કરતાં પણ વધારે સમયથી હેલ્થ કેર ક્ષેત્રમાં અગ્રેસર છે. ઓન્કોલોજી સમિટ એ અમારી વાર્ષિક ઇવેન્ટ છે, જે કેન્સરને નેટવર્ક અને ઓન્કોલોજીના ક્ષેત્રમાં નવીનતમ સફળતા શોધ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. 2 દિન કા પ્રોગ્રામ હૈ, ઓર્ગેનાઇઝ્ડ બાય સ્ટર્લિંગ હોસ્પિટલ્સ. ઇસમે હમારે દેશ મે જો કોમન કેન્સર્સ હૈ ઉસકી ચર્ચા હોગી. हमने अभी थोड़े देर पहले भी बताया था इसमें क्या विशेषताएं हैं. एक, एक्सपर्ट्स फ्रॉम ऑल ओवर द कंट्री, हमारे देश के एक्सपर्ट्स पूरे कंट्री में से यहाँ शामिल हैं. सेकंड, ये एक्सपर्ट्स तीनों बड़े विभाग से हैं, सर्जरी, रेडिएशन और मेडिकल ऑन्कोलॉजी. तो मल्टी डिसिप्लिनरी डिस्कशन होती है. साथ में जो रेडियोलॉजिस्ट हैं और पैथोलॉजिस्ट हैं उनको भी डिस्कशंस में शामिल किया है. तीसरी, हम लोग जो लेटेस्ट एविडेंस है हमारी आज की तारीख में उसकी डिस्कशन होती है. આ સમિટ ભારતભરમાંથી 50થી વધુ આ અંગેના નિષ્ણાત ફેકલ્ટીઓ, આ ઉપરાંત 350થી વધુ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં સામાન્ય કેન્સરના વર્તમાન વલણો અને વિવિધ મલ્ટી ડિસીઝ અભિગમ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલના VP શ્રીમતી નમિષા ગાંધી, ડોક્ટર સોમેશ ચંદ્રા, ડોક્ટર પૂજા નંદવાણી તેમજ અન્ય ડોક્ટરો વિશેષ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.